તો કે ભગવાન કહેવાય છે કે તમને ધન થી તંદુરસ્ત રાખે મનથી આપત્તિ ના આવે મારા આશીર્વાદ જોડે છે પંચાંગની તારીખ બાર ચાર બે હજાર બાવીસ ને મંગળવાર તિથિ વિક્રમ સંવત બે હજાર ઇઠોતેર ચૈત્ર સુદ અગિયારસ છે કાલે અગિયારસ છે સારો દિવસ છે જે પણ કામ કરો શુભદાયી નીવડે એવું છે જે રાશિ છે કર્ક રાશિ છે ચંદ્ર રાશિ કર્ક છે એના મૂળાક્ષર ડ ને હ છે નક્ષત્ર જે આશ્લેષા છે જે સવારે આઠ ને પાંત્રીસ સુધી રહેશે યોગ છે છે જે બપોરે બાર ને ચાર સુધી રહેશે કરણ છે વણિત છે સાંજે સુધી રહેશે વિછુડો કે પંચક કહેવાય કે ભાઈ પંચક પણ નથી ને વિછુડો પણ નથી સૂર્ય રાશિ મીન અને ચંદ્ર રાશિ કર્ક છે સૂર્યોદય કહેવાય તો સવારે પાંચ અને ઓગણસાઠ કલાકે અને સૂર્યાસ્ત સાંજે છ ને ચુમ્માલીસ કલાકે જોઈ રહ્યો છે ચંદ્રોદયની વાત કરવામાં આવે બે પચીસે ચંદ્રોદય છે જ્યારે છે છે ચંદ્રાસ થશે કે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર સત્તાવન થી બાર અડતાલીસનો છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કામ કરો તો ચોક્કસથી ફળદાયી નીવડે અને જે રાહુકાળ છે એ બપોરે ત્રણ ચોત્રીસ થી પાંચ ને નવ ત્રણ ચોત્રીસ થી પાંચ ને નવ નો સમય રાહુકાળનો છે આ સમયગાળા દરમિયાન લાંબી મુસાફરી ના કવિ સારી જગ્યાએ ના જવું ઇન્ટરવ્યૂ આપવા જવું હોય તો કહેવાય છે કે ભાઈ તમારે વિચારીને જવું તો સારા કામ કરવામાં આ વસ્તુ તમારે કહેવાય છે કે ભાઈ ખલેલ ના પહોંચાડે એનું ધ્યાન રાખીશું જી શાસ્ત્રીજી આ તો વાત થઈ પંચાંગ વિશે પરંતુ આવતીકાલના દિન વિશેષની જો વાત કરીએ તો તે કેવું રહેશે ચલો વાત કરવામાં તો ભાઈ કાલે દિન વિશેષ કેવો છે તો કાલે કામદા એકાદશી છે અગિયારસ છે સાથે સાથે કહેવાય છે કે ભાઈ મંગળવાર પણ છે હનુમાન બાહુકનો પાઠક બરોબર છે હનુમાન બાહુકનો પાઠ તમે કાલે કરો હનુમાનજીની સામે તો ચોક્કસથી ફળદાયી થાય છે અને છે વિષ્ણુ ભગવાનનું જેટલું પણ કહેવાય છે કે ભાઈ નામ એટલું સારું તો તો એના જે મંત્ર છે એક નમો ભગવતે વાસુદેવાય અને બીજું છે ઓમ નમો નારાયણ નમ ઓમ નમો નારાયણ નમઃ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય આ બે જાપ બને એટલી વાર શક્ય હોય કાલે કરજો પુણ્યનું ફલ મળશે અને મોક્ષ પ્રાપ્તિ તરફ તમારો જીવાત્મા જશે જીબે જી શાસ્ત્રીજી આ સિવાય જો વાત કરવામાં આવે તો આવતીકાલના રાત્રીના તમસ દિવસના ચોઘડિયા કેવા રહેશે દિવસના ચોઘડિયા શરૂઆત કરીએ તો પહેલા કાલે દિવસનું ચોઘડિયું લાભ છે જે 11 6 થી 12 નું છે सर्वप्रथम સારુ ચોઘડિયું બીજું આવે અમૃત ચોઘડિયું જે 12 41 થી 2 નું છે પછી આવે ત્રીજું સુપ ચોઘડિયું જે 3 50 થી 5 નું છે વાત કરીએ રાત્રીના ચોઘડિયામાં તો પહેલું ચોઘડિયું લાભ આવશે

તો કહેવાય કે દીવો એ પ્રકાશમય પરમાત્માનું સ્વરૂપ છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ અંધકાર જીવનમાં મને તમારા જ્ઞાનનો પ્રકાશ આ અંધકાર જીવનમાં તમારા મદદ કરો અને આ અંધકાર જીવનમાં જે મારા કહેવાય છે કે વસ્તુઓ મારાથી જતી રહે છે હું માયા તૃપ્તિ તરફ હું જે રહી જઈ રહ્યો છું ત્યાં મને અટકાવો જીવનને પ્રકાશ આપો માટે થઈને આપણે જ્યારે પણ દીવો કરીએ છીએ અને બીજું દીવો એ કર્મનું સાક્ષી છે દીવો એટલે અગ્નિ દેવતા છે આપણે કોઈ પણ સરકારી કામ હોય ત્યારે કહેવાય છે કે ભાઈ બે સાક્ષીને લઈને જઈએ છે ત્યારે એવી જ રીતે જ્યારે આપણે કહેવાય છે કે જ્યારે ભગવાનનું કર્મ બાંધીએ છીએ ભગવાનની પાઠ પૂજા કરીએ છીએ ભગવાનના નામ કરીએ છીએ ત્યારે પણ અગ્નિ દેવતાની સાક્ષીમાં કહેવાય છે કે ભાઈ આપણા કહેવાય છે દીવો પ્રગટાઈએ છીએ અને કહીએ છીએ કે હે અગ્નિદેવતા હે વાયુદેવતા હું જે આ કર્મ બાંધી રહ્યો છું જે હું મારા મંત્રોચ્ચાર કરું છું જે મારા પાઠ કરું છું એનું પુન ભગવાન વિષ્ણુ સુધી પહોંચે એ તમે મને ફળ આપજો તમે મારી સાક્ષીમાં રહેજો જે તે મેં કર્મ કર્યું છે તે સત્કર્મ છે અને આનું પુણ્યનું ફળ મને સત્કર્મના ભાવમાં મળી જાય તો દીવાનું સ્વરૂપ છે દીવો અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે અને તમારા મનને ચિત્ત પણ કરે છે જ્યારે આપણે મંત્રોચ્ચાર કરીએ ભગવાનનું ધ્યાન ધરીએ ત્યારે દીવાના જ્યોત સામે જોઈએ ત્યારે મન સ્થિર રહે છે અને મન સ્થિર રહે તો ભગવાનની જોડે નજીકથી પહોંચી શકાય છે માટે આ દીવાનું મહાત્વ્ય છે જ્યારે પણ દીવો કરો ત્યારે ભગવાનને યાદ કરો અને મેં કીધું એ મંત્ર બોલો અને દીવો કરીને જ તમે ભગવાનનું દાન કહેવાય છે કે કરો અથવા તો ભગવાનના મંત્ર જાપ કરો તો એનું કર્મનું ફળ ચોક્કસથી અવશ્ય રીતે મળી જશે

લગ્નના યોગ પ્રબળ બને છે ભાઈ જે જાતકોના મેષ રાશિવાળાના લગ્નના યોગો પ્રબળ નથી બનતા એવા લોકોના લગ્નના યોગો ખૂબ પ્રબળ બને છે ચોક્કસ પ્રમાણે વર્ષ એકંદરે સુરક્ષિત ને સારું જોવાઈ રહ્યું છે શુભ કલર આસમાની ને શુભ નંબર આઠ છે વૃષભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો વિચાર્યા વગર કોઈને કાલે વચન ના આપતા જે તે બોલો જે તે કાર્ય કરો વિચારીને કરજો કોઈને પણ વિચાર્યા વગર વચન ના આપી દેશો ખોટું સાહસ કરવું નહીં ખોટું સાહસ કરશો નુકસાની ભોગવવી પડશે તો બને એટલું શક્ય હોય તો ખોટું સાહસ કરવાનું ટાળજો ખર્ચમાં વધારો જોવાય નાના મોટા ખર્ચામાં વધારો થાય બાળકોથી ફાયદો ચોક્કસથી થઈ રહ્યો છે શુભ કલર પીળો અને શુભ નંબર છ છે મિથુન રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ લાગણીને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો નાની મોટી જગ્યાએ તમારી લાગણીઓને ઠેસ ના પહોંચે ધ્યાન રાખીશું જે તે બચાવેલું ધન છે એ કામમાં ચોક્કસથી આવશે કોઈની જોડે મતભેદ ના કરો કોઈની જોડે મતભેદ ખોટો ના થાય એનું ધ્યાન રાખીશું અને અણગમો પણ ના થાય બોલવામાં કહે છે કે કોઈની જોડે આપણને ગમતું ન હોય અને અણગમો થઈ જાય છે તો કોઈની જોડે અણગમો ના થાય ધ્યાન રાખીશું શુભ કલર જામલી ને શુભ નંબર ચાર છે જી શાસ્ત્રી જે અન્ય ત્રણ રાશિ વિશે જો વાત કરવામાં આવે તો કર્ક સી અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોની વાત કરીએ તો નવી તકો ઊભી થઈ શકે એમ છે નાની મોટી નવી તકો જોવા મળશે નવી તકો ઊભી થશે અન્ય પર ખર્ચ કરવાનું ટાળજો ખોટા લોકોની પર ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું ઘરમાં નાના મોટા ફેરફાર કોઈ પણ ફેરફાર કરવાનું મન થાય કે ભાઈ આમ નહીં આમ આ ફેરવી કરવા વસ્તુ આમ નહીં આ ફેરવી કાઢો તો આવા નાના મોટા ઘરમાં ફેરફાર ચોક્કસથી થશે અને જવાબદારી કોઈની મળી શકે એમ છે નાની મોટી જવાબદારી મળશે શુભ કરેલ લીલો અને શુભ નંબર બે રેસ વાત કરવામાં આવે સિરાસિવાળા જાતકોની તો ભાઈ કોઈ ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે કેવાય છે કે ભાઈ તમારા જિંદગીમાં જે વ્યક્તિ નીકળી ગયું છે એવા પાછું આગમન રહ્યું છે 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 કમબેક એન્ટ્રી થઈ શકે શકે એમ એમ ધ્યાન રાખવાનું દિવસ બની નાના મોટા દિવસો ચોક્કસથી લાભદાયી તમારા વતનની યાદ આવશે તમારે જે તે જગ્યાએ રહો છો ત્યાં તમારા વતનને તમારા વતનને તમે યાદ કરી શકો એમ છો સ્વાસ્થ્ય સંભાળવું સૂર્ય નબળો છે સ્વાસ્થ્ય સંભાળીને રાખજો શુભ કલર બુરો ને શુભ નંબર એક છે કન્યા રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ નવા રહસ્ય બહાર આવે કોઈ વ્યક્તિ વિશે તમે જાણતા ના હોય ગમતું ના હોય અણગમો હોય કે ગમે તે હોય અચ્છા પ્રિય પાત્ર ને હોય એના પણ રહસ્ય બહાર આવે કે આ વ્યક્તિ આમની આમ છે અચ્છા આ વ્યક્તિ આટલું કરે છે એવું એવા નવા રહસ્યો બહાર આવી શકે એમ છે મિત્રો તમારી લાગણી સમજશે તમારા અંદરના પરસ્પર જે ભાવ છે એ ભાવ વધશે મિત્રો તમારી લાગણી સમજશે નવા કપડાની ખરીદી ચોક્કસથી કાલે નવા કપડાં ખરીદીના યોગ પ્રબળ છે નાની મોટી ખરીદી કોઈ પણ પ્રકારે થશે અને જે તે જગ્યાએ રોકાણ કર્યું છે એવા રોકાણોથી ફાયદો પણ ખૂબ સરસ મજાનો જોઈ રહ્યો છે શુભ કલર રાતો ને શુભ નંબર છ જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમનું જન્મસ્થળ જન્મ સમય અને જન્મ તારીખ જાણીશું ત્યારબાદ તેમનો મુંજાવ તો પ્રશ્ન જાણીશું જી હેલો જી હેલો જી આપનું જન્મ સ્થળ જન્મ સમય અને જન્મ તારીખ જણાવશો હેલો

બાબાના લગ્નમાં સમસ્યાઓ જોવાઈ રહી છે મંગળ કેતુ સાથે છે આઠમે મંગળ કેતુ છે લગ્નમાં ચોક્કસથી સમસ્યા જોવાય છે સાથે સાથે કહેવાય છે કે ભાઈ શુક્ર પણ નબળો છે માટે કહેવાય છે કે ભાઈ જીવનમાં અડ ચૂત અડતી અને પડતી બંને આવશે ઉતારે ચડાવ જને કહેવાય એ ઉતાર ચડાવ રહ્યા કરશે શું કરવાથી લાભ થાય તો નિયમિત પ્રમાણે સૂર્ય નારાયણના જડ અ ચવશ્ય ચડાવે અને સૂર્યાસ્તકમનો પાઠ દરરોજ જે એક સૂર્યાસ્તકમનો પાઠ

ચંદ્ર છે તુલા રાશિ નું લગ્ન અનુરાધા નક્ષત્ર સાતમ નો જન્મ વ્યાઘાત યોગ ને કરણ છે બહુ છે મંગળ શનિ સાથે છે મંગળ શનિ જોડે બિરાજમાન છે શુક્ર કેવાય છે કે મકર રાશિ નો પ્રબળ બનેલો છે પણ આ મંગળ શનિ ને ક્યાંક ને ક્યાંક તમને કહેવાય છે કે આગળ જતા તકલીફ ના આપે ધ્યાન રાખજો ગુરુ છે લાભસ્થાનનો છે નીચું બેઠો છે કેતુ પર પાપ ગ્રહ સાથે ભાગ્યમાં બેઠો છે થોડો સંઘર્ષમય કુંડળી છે જીવનમાં નાના મોટા સંઘર્ષ કરવા પડે એમ છે પણ કહેવાય છે કે મંગળ શનિનું ખાસ નિવારણ કરવું પડે એમ છે જ્યારે મંગળ શનિ કુંડળીમાં સાથે હોય ત્યારે બંધનયોગ બને છે નાના મોટા ફસાઈ ના જાવ એવા કામ ના થાય અથવા તો તમે ચોખ્ખા હોય તો લોકો તમને ફસાઈ કાઢે આવું બધું ના થાય એનું ધ્યાન રાખજો કોર્ટ કચેરી પોલીસથી દૂર રહેજો શું કરવાથી લાભ થશે તો દર મંગળવારે ને દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો છે ચોક્કસથી લાભ થશે સરકારી નોકરીના યોગો પ્રબળ તો છે પણ આ શનિ મહારાજની ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિના કારણે હેરાન થાવ છો તો દર મંગળવારે ને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી સમસ્યાઓનું નિવારણ થશે અને ચોક્કસથી આગળ મેં કીધું એ પ્રમાણે જીવનમાં બે વસ્તુઓથી ચેતતું રહેવાનું છે એ વસ્તુથી ચેતતા રહેશો તો ખૂબ સરસ મજાના દિવસો અને લાભ તમને મળી જશે

જોડે બેઠો છે કેવાય છે કે ભાઈ મંગળ શનિ સાથે છે તો થોડુંક ધ્યાન રાખજો કીધું એ પ્રમાણે મંગળ શનિ પાંચમા ભાવમાં તુલા રાશિ નો બેઠેલો છે ધ્યાન રાખવા જેવું છે બીજી વસ્તુ ગુરુ ખૂબ પ્રબળ છે વેપાર ધંધો કરે તો ચોક્કસથી લાભ છે રાહુ બારમે છે નાના મોટા કહેવાય છે કે વસ્તુઓથી સાવધાને રહેવાનું કે જો ખાસ કરીને છુપા શત્રુઓ બહુ થશે એમના વ્યક્તિઓ પર વિશ્વાસ ના કરે ધ્યાન રખાવડાવજો અને આ મંગળ શનિનું એક જ નિવારણ છે દર મંગળવારે ને દર શનિવારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરે અને એક ચમેલીના તેલનો દીવો કરશે તો ચોક્કસથી એમને લાભ જોવાઈ જશે આજથી છથી સાત મહિના પછી એમની અંતરદશા સારી આવે છે પછી ખૂબ સરસ મજાના દિવસો છે ચોક્કસથી છ થી સાત મહિના સંઘર્ષ કરવા પછી દિવસો સારા અને સુધરી દિવસો જશે જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર પણ જોડાયા છે તેમનો પણ જન્મ સ્થળ જન્મ સમય અને જન્મ તારીખ જાણીશું ત્યારબાદ તેમનો પ્રશ્ન જાણીશું જી હેલો જી રેવી સાથી 1981 થી જી સવારે 5 વાગે અમદાવાદ જી

બીજી વસ્તુ કે નિયમિત પ્રમાણે દર મંગળવારે મંગળ પાર્વતીનો પાઠ અવશ્ય કરજો જે લોકોને મંગળ હોય અને મંગળના કારણે લગ્નમાં પ્રોબ્લેમ થતો એ લોકો દરેક લોકો મંગળ પાર્વતીનો પાઠ દર મંગળવારે કરે અને પાઠ પતે પછી કમળનું ફૂલ પાર્વતી માતાને ચડાવશે તો ચોક્કસથી લગ્નના યોગો વહેલા પ્રબળ બનશે બીજું સૂર્યનારાયણને જળ ચઢાવો જાસૂદનું ફૂલ નાખીને સૂર્યનારાયણને જળ ચઢાવવાથી લાભ થશે આતા વર્ષની અંદર ચોક્કસથી તમારા લગ્નના યોગ બીજા પ્રબળ બની જશે દર્શક મિત્ર જોડાયા છે તેમનું પણ જન્મ સ્થળ સમય અને બાબાની જન્મ તારીખ ત્રીસ બાર સત્તાણું હલો સમય હા સમય છે રાત્રે સાડા નવ વાગે પંચમ ભાવમાં છે લગ્ન કેતુ સપ્તમ ભાવમાં મંગળ શુક્ર અને ગુરુ ત્રણે કેવાય છે છઠ્ઠે બેઠા છે શુક્ર ખુબ નબળો છે માટે સમસ્યા ઉદ્ભવે છે સૂર્ય ચંદ્ર કેવાય છે કે સાથે છે

તો કર્ક રાશિનો ચંદ્ર છે તુલા લગ્ન પુષ્ય નો મૂકી આવજો સારું રહેશે અને મંગળ છે બારમે છે સારો છે ઓગણત્રીસ અંશ નો છે સરકારી નોકરીમાં ચોક્કસથી યોગો પ્રબળ બને છે થોડીક મહેનત કરશે તો ચોક્કસ પ્રમાણે સરકારી નોકરીના યોગો બનશે લગ્નમાં નાની મોટી સમસ્યાઓ રહેશે માટે થઈને એમને કહેજો કે દર મંગળવાર હનુમાનજીને એક લાલ ફૂલ ચઢાવવાનું રહે જેથી જતા આગળથી જીવનમાં કોઈ દૂષિત યોગો ના બને અને ગ્રહોની દ્રષ્ટિ ખરાબ ના પડે આટલું કરવાથી ચોક્કસથી લાભ જોઈ જશે જી કિશનભાઈ હવે આપણે રાશિ વિશે વાત કરીએ તો તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તુલા રાશિ તુલા રાશિ વાળા જાતકોની વાત કરીએ તો હાથમાં ધન ટકે નહીં ખોટા પૈસા વેડફાટ થાય પૈસા તમારા જવાના ખર્ચો વધી જાય બાળકોથી નાની મોટી ફરિયાદ રહ્યા કરે

એવા લોકોના લગ્નના યોગો પણ પ્રબળ બને છે શુભ કલર સફેદ છે અને શુભ નંબર ત્રણ છે ધન રાશિવાળા જાતકોની વાત કરીએ તો ધનનો સંગ્રહ કરવો આવશ્યક છે કાલે નાના મોટા ધનના સંગ્રહ કરજો લાભ થશે નિરાશામાંથી બહાર નીકળવું આવશ્યક છે નિરાશામાંથી બહાર નીકળજો જે તે હતાશા છે જે તે નકારાત્મક વિચારો છે એને દૂર કરીને કોઈ સારી જગ્યાએ જવાનું પસંદ કરજો સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરજો જે તે નાના મોટા કામ છે મુખંતથી કામ કરશો તો ચોક્કસ પ્રમાણે તમારા સ્પન સાકાર જોવાશે અને વેપારી વર્ગ લોકો માટે દિવસ સારો છે શુભ કલર સોનેરીને શુભ નંબર છ છે મકર રાશિવાળા જાતકોની વાત કરીએ તો પ્રેમથી દૂર રહેવું પૈસા અને પ્રેમ બે વસ્તુ એવી છે કે જીવનમાં મળે તો ખૂબ લાભ થાય પણ કાલે તમારે પ્રેમથી થોડુંક દૂર રહેવાનું છે બહુ વિચારવું નહીં કહેવાય છે કે વધારે પડતા વિચારો મગજ પર ના લાવતા ઓવર થિંકિંગ ના કરતા ઈર્ષા કે નિંદા પણ કાલે પ્રમાણે વધુ રહેશે ઈર્ષા નિંદા ના થાય એનું ધ્યાન રાખજો અને ભવિષ્ય જે તે થાય એ સારું રહેશે ખૂબ સારું ભવિષ્ય છે શુભ કલર કાળો શુભ નંબર માર્ગદર્શન સારા એવા અંગત માર્ગદર્શન મળશે અને ધ્યાન અને યોગ કરવાથી ફાયદો છે ચોક્કસથી નાના મોટા ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થશે શુભ કલર લાલ અને શુભ નંબર સાત છે મીન રાશિ વાળા વાત કરીએ તો નાના મોટા જીદ્દી સ્વભાવ છોડજો મૂળ બદલાયા કરે સવારે સારો બપોર ખરાબ ને સાંજે પાછો સારો થાય મૂળ બદલાયા કરશે અટકેલી વાત ક્યાંક ઉકેલાશે જે તે વાતો અટકી ગઈ છે બધી ઉકેલાશે ધરેલા વ્યક્તિ સાથેનું મિલન ચોક્કસથી જોવાઈ રહ્યું છે શુભ કલર જ્યારે ક્રીમ છે ને શુભ નંબર એક છે જી જી શાસ્ત્રીજી આવતીકાલે જનો જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો ચલો ભાઈ કાલે જનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન હાસ્યનું તોરણ હંમેશા તમારા ઘરે ઝૂલતું રહે ભાગ્યનું પાનું હંમેશા તમારું ખોલતું રહે અને ધન કુબેરના ભંડાર હંમેશા તમારા ભરાતા રહે એવા કિશન મહારાજના અંતરના આશીર્વાદ સાથે છે શરૂ કરીએ તો કાલે એક સરસ મજાનું કાર્ડ કાઢીએ તો શું ખૂબ સરસ મજાનું સ્ટ્રેન્થ સિંહ રાશિનું કાર્ડ સ્ટ્રેન્થ છે એકદમ મેજર હલકાના કાર્ડ ખૂબ સારું છે કહેવાય છે કે ભાઈ આઠ નંબરનું કાર્ડ કહેવાય ટેરોટનું સારામાં સારું પાવરફુલ પોઝિટિવ કાર્ડ છે આ વખત કોઈ એવી છુપી દ્રષ્ટિથી તમને તાકાત મળશે એવા છુપા આશીર્વાદથી તમારા કામો સઘળા પૂરા થશે જે તે વિચાર્યા છે કામો એના મનોરથ ચોક્કસથી પૂર્ણ થવાના છે આર્થિક દ્રષ્ટિએ વર્ષ ખૂબ સરસ છે સાહસિક છે નાના મોટા સાહસ થાય તો ખેડી લેજો પરિણામ સારું આવશે તો જે તે કાર્યમાં તમે સાહસ નથી કરી શકતા સાહસ કરવાનું રાખજો પરિણામ સારું છે માનસિક રીતે થોડાક મજબૂત બનશો મનોબળ મજબૂત થશે આત્મવિશ્વાસમાં વધારો થશે ચોક્કસથી વરસ ખૂબ સરસ મજાનું છે વાત કરીએ તો કહેવાય છે કે ભાઈ તમારા શારીરિક દ્રષ્ટિએ વરસ કેવું રહેશે તો શારીરિક દ્રષ્ટિએ વરસ ખૂબ સારું છે એકંદરે જે તે નાની મોટી બીમારી છે એ બીમારીમાંથી છુટકારો જોતો દેખાય છે નાની મોટી સમસ્યાઓ ચોક્કસથી જવાની છે સિંહ રાશિનું કહેવાય છે કાળ છે સૂર્ય મહારાજ સ્વામી છે આંખોનું તેજ આંખોનું નૂર વધશે લોકોને અલગથી ચમક કહેવાય છે કે તમારા તેજ દેખાશે વર્ષ એકંદરે સારું રહેવાનું છે કોઈ પણ નાની મોટી સમસ્યા દેખાતી નથી આ વર્ષ દરમિયાન શું કરવાથી કહેવાય છે કે વર્ષ સારું જાય સંકટ ના આવે અને લાભ મળતા રહે તો આ વર્ષે નિયમિત પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે કેવી રીતે સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે ચપટી હળદર નાખીને સૂર્યનારાયણને ઓમ શ્રી આદિત્યાય નમઃ ઓમ શ્રી આદિત્યાય નમ બોલતા બોલતા પાણી ચડાવીશું તો ચોક્કસથી

હાલ અમારા વિશેષ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં બસ આટલો જ ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર